નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસી રોહિત. આવતીકાલે વડોદરા બાર એસોસિએશન વકીલોની ચૂંટણી એડવોકેટ હાઉસ ખાતે યોજાશે. આવતીકાલે ચૂંટણી માટે 41 ઉમેદવારો મેદાને છે, 18 પોસ્ટ મેદાને ચૂંટણી લડશે. જેટલા ફોર્મ ભરાયા હતા એમાંથી એક પણ ફોર્મ ઉમેદવારોએ પરત ખેંચ્યું નથી. વકીલોનું મતદાન સવારે 10 વાગ્યાથી શરૂ થઈ સાંજે 5 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલુ રહેશે. વડોદરા વકીલ મંડળોની ચૂંટણી બેલેટ પેપરથી થાય છે. મતગણતરીની સિસ્ટમ આખી ઇલેક્ટ્રોનિક છે. મતગણતરીનું રિઝલ્ટ ગણતરી જોઈ શકે અને ઓનલાઈન અને સ્ક્રીન દ્વારા જોઈ શકાય તેવી વ્યવસ્થાપન કરવામાં આવશે. સાંજના 6 વાગ્યા પછી મતદાન પ્રક્રિયા બંધ થયા બાદ 6 વાગ્યે એનરોલ્સ મતદાન કરી તેવું માનવામાં આવી શકશે. રાત્રે 12 વાગ્યા સુધી ઉમેદવારોના નામ જાહેર થઈ શકે, રિઝલ્ટ આપી શકાય તેવી વ્યવસ્થા કરશે. વડોદરા વકીલ મંડળની આગામી વર્ષનું ચૂંટણી આવતીકાલ એટલે કે તારીખ 16/12/2022ના રોજ નયા મંદિર સંકુલનમાં એડવોકેટ હાઉસમાં યોજાનાર છે. આવતીકાલની ચૂંટણીમાં કુલ 41 ઉમેદવારો 18 પોસ્ટ માટે મેદાનમાં છે અને ચૂંટણી લડી રહ્યા છે. એક પણ ફોર્મ જે તે સમયે જેટલી સમય મર્યાદા આપવામાં આવેલી એમાંથી એક પણ ફોર્મ પરત ખેંચાયેલું નથી. એટલે 41 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે અને મેદાનમાં છે. દરેક ચૂંટણી કેન્ડિડેટોમાં જે કેન્ડિડેટો છે એ લોકોએ ખૂબ સારી તૈયારીઓ કરી છે અને અમને ઇલેક્શન પ્રોસેસમાં ખૂબ સાથ અને સહકાર આપેલો છે. આવતીકાલના યોજાનાર ચૂંટણીમાં વડોદરા વકીલ મંડળ તરફથી નીચે એડવોકેટ હાઉસમાં મતદાન યોજાશે. મતદાન સવારે 10 થી 5 વાગ્યા દરમિયાન થશે. 5 વાગે મતદાન બંધ કરવામાં આવશે અને 6 વાગ્યાથી ઓનવર્ડ્સ મતદાનની ગણતરી કરવામાં આવશે. મતોની ગણતરી કરી લગભગ અમારી એવી આશા છે કે અમે રાતના 12 કે 1 વાગ્યા સુધી તમામ પોસ્ટોના રિઝલ્ટ જાહેર કરી દઈશું. વડોદરા વકીલ મંડળની ચૂંટણી બેલેટ પદ્ધતિથી થાય છે એટલે અમારે જેટલા બી મત પડશે એ અમારે મતગણતરી કરવી પડશે. પણ અમારી મતગણતરીની સિસ્ટમ છે એ આખી ઇલેક્ટ્રોનિક્સ એના ઉપર ગયેલી છે. એટલે અમારે મતગણતરી અમે જ્યારે બી કરીશું ત્યારે કોઈપણ વકીલ મિત્ર ગમે ત્યાંથી બેલેટ બી જોઈ શકશે છે અને અમે જે નંબર બોલીએ છીએ તે બેલેટમાં છે કે નહીં તેની બી ચકાસણી કરી શકે છે. તે માટે ઓનલાઈન તેમજ વડોદરા વકીલ મંડળના એડવોકેટ હાઉસની બહાર સ્ક્રીન ઉપર આખું રિઝલ્ટ અમે મૂકવાના છે, જે લાઈવ રહેશે કે જે પહેલા વોર્ડથી છેલ્લા વોર્ડ સુધી પૂરેપૂરું એકદમ લાઈવ દેખાડવામાં આવશે.